વાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા જામનગરની સમર્પણ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું છે. સમર્પણ હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ થતા ઓછામાં ઓછા સમયમાં બેસ્ટ MRI થશે. શરીરમાં નાનામાં નાના લેશનનું સચોટ નિદાન તેમજ બે કે ઇમેજ ક્વોલિટી, સંપૂર્ણ બોડીનું MRI અને અતિ આધુનિક બ્રેસ્ટ MRI સોફ્ટવેર હોવાથી ફૂલ પ્રૂફ 2D અને 3D તેમજ 4D નિદાન પણ થઈ શકશે. એલિશન MRI મશીન સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું પ્રથમ અને એકમાત્ર એવું MRI મશીન છે, જે સંપૂર્ણ રીતે ડિજિટલ છે, જેમાં સામાન્ય કોપર કેબલને બદલે અત્યાધુનિક ડિજિટલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ યુઝ કરેલા છે, જે દર્દીના સ્કેન બુલેટ ટ્રેનની ઝડપે 900 GB પર સેકન્ડથી ડેટા ટ્રાન્સફર કરે છે અને તેના સુપર કોમ્પ્યુટર 56,000 ઇમેજીસ પર સેકન્ડથી ડેટા પ્રોસેસ કરે છે. આ ડિસ્ટ્રીમ આર્કિટેક્ચર દર્દીના સ્કેન ઓછામાં ઓછા સમયમાં સારામાં સારું પરિણામ આપે છે. ઇન્જિનિયર એલિશન મશીન ડીસિંગ ટેકનોલોજીથી ઉપલબ્ધ હોવાથી એક પછી એક કામ કરવાને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરીને એકસાથે તમામ ડેટા પ્રોસેસ કરે છે, જેને પરિણામે દર્દીનો સ્કેન સમય ઘણો જ ઓછો થઈ જાય છે. 3D ઇમેજ નોર્મલ ઇમેજની સાથે જ આવી જાય છે, જે દર્દીના રિપીટ સ્કેન અટકાવવામાં મદદ કરે છે, જેથી તકલીફવાળા, સ્થિર ના રહી શકતા અને ચંચળ બાળકોના સ્કેન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઇન્જિનિયર એલિશન મશીન ઘણું પહોળું એટલે કે 70 cm બોર સાઇઝ હોવાથી સ્થૂળકાય અથવા જે શરીરે જાડા હોય છે તેવા દર્દી કોઈ પણ તકલીફ વગર સ્કેન કરી શકાય છે. મશીનમાં આપેલ પેશન્ટ ટેબલની સાઇઝ અને ડિઝાઇન બાળકને સુડાવવા માટે વપરાતા ઘોડિયા જેવી હોવાથી દર્દીને ટનલમાં ઘણી જગ્યા મળે છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ MRI કરાવતી વખતે કોફીન ફીલ આવે, તમને ગભરામણ થાય, ઘણા બધા લોકોને અંદર તકલીફ થાય, મૂંઝારો થાય, કારણ કે એ ટનલની સાઇઝ અત્યાર સુધી બહુ નાની આવતી. હવે આ જે ટનલ બનાવેલી છે એમાં મેં પોતે સૂઈને જોઈ લીધું, કારણ કે મને પણ જૂના મશીનોમાં ગભરામણ થયેલી છે. એકદમ ઘોડિયા જેવી ટનલ છે અને બહુ જ મોટી છે, જરા પણ મૂંઝારો કે ગભરામણ કે કોઈ તકલીફ થતી નથી. એ સિવાય આપણે મલ્ટી ટ્રાન્સમિટ ટેકનોલોજી જે ઉપરની ભાઈ વાત કરી એવી છે કે આપણે એક જગ્યાએથી હેલોજન ચાલુ કરી હોય અને કોઈ વ્યક્તિ ઉપર નાખીએ તો એની એક સાઈડ આપણને બહુ બ્રાઇટ દેખાય, બીજી સાઈડ છે એ એટલી બ્રાઇટ ન જોઈ શકાય. એમ અત્યાર સુધી એક સિંગલ RF ટ્રાન્સમીટર યુઝ થતું મશીનોમાં. આ મશીનમાં ચારે બાજુ ઘણા બધા RF ટ્રાન્સમીટર નાખેલા છે, એટલે તમે એવું સમજી શકો કે ચારે બાજુથી લાઇટ પડે એકસાથે.